સમાચારમાં આગળ વાત કરીએ તો કરજણથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જે પ્રમાણે કરજણમાં પણ સતત વરસાદી માહોલ છે ત્યારે અહીંના સંભોઈ ગામમાં એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અહીંની જે ઢાઢર નદી છે તે ઓવરફ્લો થઈ છે અને તેના પાણી છે તે આસપાસના ગામોમાં ફરી વળ્યા છે. ત્યારે એનડીઆરએફ તેમજ એસડીઆરએફ દ્વારા અત્યારે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને જે લોકો ફસાયા છે તેમને બચાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. સંભોઈ ગામ છે ત્યાં જે ગામમાં કેટલાક લોકો ફસાયાના સામે આવ્યું છે અને તેને લઈને જે એનડીઆરએફની ટીમ છે તે અત્યારે તેઓને બચાવવાના કામમાં લાગી ગઈ છે. જે વરસાદી પાણી ભરાયા છે તેમાંથી જ એનડીઆરએફની ટીમની બોટ પસાર થઈને આગળ વધી રહી છે તે આ દ્રશ્યોમાં જોતાં આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે અને તે પરિસ્થિતિનો ચિતાર બતાવે છે કે જે નીચાણવાળા વિસ્તાર છે સંભોઈ ગામમાં ત્યાં અત્યારે પરિસ્થિતિ કેટલી કપરી છે. કારણ કે ઢાઢર નદીમાં સતત જે પ્રમાણે પાણીનો આવરો વધ્યો છે અને તેને કારણે સ્થાનિકોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે જે કેટલાક પરિવારજનો છે દ્રશ્યમાં જોઈ શકાય છે એક નાની બાળકી છે તેને બચાવી લેવામાં સફળતા મળી છે. બિલકુલથી ખાસ કરીને વાત કરવામાં આવે તો કરજણના સંભોઈ ગામમાં જે રીતે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, મહત્વનું છે કે સંભોઈ ગામમાં મેગા રેસ્ક્યુ ઓપરેશન એનડીઆરએફની ટીમ દ્વારા ચાલી રહ્યું છે. મહત્વનું છે કે 100 કરતાં પણ વધારે જે લોકો હતા તે લોકો ફસાયા હતા, પરંતુ હાલની જો વાત કરવામાં આવે તો કહી શકાય કે એક બોટ 5 જેટલા લોકોને પરત આવી ગઈ છે. ત્યારે હવે મહત્વનું છે કે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બીજા લોકોને લઈને હવે એનડીઆરએફની ટીમ પરત ફાવી રહી છે. મહત્વનું છે કે હાલની જો વાત કરવામાં આવે તો સંભોઈ ગામમાં રેસ્ક્યુ કરવું ઈઝી નથી, કારણ કે જો વાત કરવામાં આવે તો અહીંયા સૌથી કપરી પરિસ્થિતિ છે, એટલે કે મગરો પણ ખૂબ અહીંયા પાણીમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે વાત કરવામાં આવે તો અહીંયા રેસ્ક્યુ કરવું ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ તમામ ચેલેન્જોને સાથે રાખીને એનડીઆરએફની ટીમ દ્વારા કહી શકાય કે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે અત્યાર સુધી નાની બાળકીને લઈને આવી રહ્યા છે. મહત્વનું છે કે એનડીઆરએફની ટીમ દ્વારા કેટલાક માસૂમો પણ ફસાયા હતા પાણીમાં, ત્યારે માસૂમોને પણ બચાવવામાં આવી રહ્યા છે એનડીઆરએફની ટીમ દ્વારા. તમામ જે લોકો છે 100 કરતાં પણ વધારે જે લોકો ફસાયા હતા તેમને લઈને આવવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે તમામ લોકોના જે ઘરો હતા તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા હતા, પરંતુ એનડીઆરએફની ટીમ દ્વારા જે વૃદ્ધોને પણ અને માસૂમોને પણ બચાવવામાં આવી રહ્યા છે. બિલકુલથી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એનડીઆરએફની ટીમ દ્વારા મેગા ઓપરેશન ચાલી રહ્યું છે અને તમામ જે લોકોને બચાવવામાં આવી રહ્યા છે. ત્યારે આપણે લોકો સાથે પણ વાત કરીશું. ક્યાંક ને ક્યાંક દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બાળકોથી લઈને વૃદ્ધોને બચાવવામાં આવી રહ્યા છે. બેન શું કહેશો, કેવી પરિસ્થિતિ હતી? વૃદ્ધો હોય કે પછી બાળકો હોય, તમામ લોકો ફસાયા હતા, તેમનું જે સામાન છે તે લઈને આવી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે મેગા ઓપરેશન ચાલી રહ્યું છે. અત્યાર સુધીની વાત કરવામાં આવે તો અત્યાર સુધી ઘણા લોકોને એનડીઆરએફની ટીમ દ્વારા બચાવી લેવામાં આવી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દિલ ધડક જે રેસ્ક્યુ છે તે એનડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે, કારણ કે માસૂમો પણ ફસાઈ ચૂક્યા હતા. ત્યારે આપણી સાથે કેટલાક લોકો છે, શું કહેશો, કેટલું પાણી હતું, ખાસું હતું, કેવી પરિસ્થિતિમાં રહ્યા? બધું અમારે તો હતું ખાવા બવાનું. કેટલા કલાકોથી પાણી ફસાયેલામાં હતા? અંદર તો અમે 3 દિવસથી હતા. 3 દિવસથી બાળકોની શું હાલત હતી? દૂધ કે પછી જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય તે મળતી હતી કે કેમ? હતી, ઘેર હતી બધી, ગાય છે, બધું છે. ભીક લાગી હતી? ના, એવું તો કઈ નતું. બિલકુલથી, એટલે કે એનડીઆરએફની ટીમ દ્વારા તમામ જે લોકો છે તે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મહત્વનું છે કે ઘણા ઊંડા એટલે કે ખૂબ જ ઢીંચણ સમા પાણીમાં લોકોને બચાવવામાં આવી રહ્યા છે. એક બાદ એક જે લોકો છે તે લોકોને લઈને એનડીઆરએફના જવાનો જે છે તે આવી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોઈ
થાય છે, શું કહેશો? અમે તો લેવા ગયા હતા એ લોકોને બચાવવા માટે ગયા. કેવી પરિસ્થિતિ હતી અંદર? ખરાબ પરિસ્થિતિ હતી. કેવી પરિસ્થિતિમાં એ લોકો રહેતા હતા? ઝાડીમાં, એટલી ઝાડીમાં, માતાજીના મંદિર થી લઈ આવ્યા અમે, એટલી ઝાડીમાંથી જ આવ્યા. બિલકુલ ઠીક. જમવાની વાત કરવામાં આવે, જીવન જરૂરિયાતની વસ્તુઓ મળતી હતી કે કેમ? કશું નહીં, તે ના મળે, જમવા બમવાનું કશું ના મળે ત્યાં આગળ. ગોળ વખરીની અને પશુઓની કેવી હાલત છે? બહુ ખરાબ છે એમની, પશુઓની તો બિલકુલ થી, એટલે કે વિકટ પરિસ્થિતિમાં જે લોકો હતા તે લોકો જીવી રહ્યા હતા, પરંતુ હાલની જો વાત કરવામાં આવે તો હાલ લોકોને બચાવી લેવામાં આવી રહ્યા છે. સ્થાનિક પોલીસ પણ સાથે રહીને જતી હતી. શું કહેશો, શું પરિસ્થિતિમાં જીવતા હતા, કેવી રીતે બચાયા? નહીં, લોકો ખેતરમાં રહેતા હતા બહુ અંદર સુધી, અને તે અત્યારે પાણી વધી રહ્યું છે ટાટરમાં, તો લોકોને સમજાવ્યા અને લોકોને કીધું કે ભાઈ પાણી બહુ વધી રહ્યું છે તો તમે અંદરથી બહાર આવી જાઓ, આમ કરીને સમજાવ્યા તો લોકો આવી ગયા. કેટલું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું? 11 લોકોને. 11 હજી કેટલા ફસાયેલા છે? હજુ હવે નથી એક પણ, જે બધા લોકો હતા બધાને સમજાવીને લઈ આવ્યા છે. બિલકુલ ઠીક. ખાસ કરીને વાત કરવામાં આવે તો કેવી પરિસ્થિતિ હતી, કેટલા પાણી ભરાયેલા હતા, પશુઓ કેટલા પાણીમાં ફસાયેલા હતા? પશુઓ તો બહુ ખેતર સુધી છે અંદર, અને પાણી છે કે એમના સુધી પહોંચવા આવ્યું છે. બિલકુલ થી, એટલે કે ક્યાંક ને ક્યાંક જે NDRF ની ટીમ છે તેમના દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મહત્વનું છે કે એક બાદ એક જેટલા 11 જેટલા લોકો છે તેમને બચાવી લેવામાં આવ્યા છે. ત્યારે મહત્વનું છે કે ખેતરોમાં પણ પાણી ફરી વર્યા હતા અને કેટલાક લોકો ખેતરોમાં રહેતા હતા, જેમનું આજે દિલ ધડક રેસ્ક્યુ છે તે NDRF ની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. જી, તો મહત્વપૂર્ણ છે કે 100 જેટલા લોકો ફસાયા હતા અને આ તમામને રેસ્ક્યુ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે, ત્યારે NDRF તેમજ SDRF એ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.